ગુજરાત સરકારના ઉર્જા વિભાગ વતી આપ સૌનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આજની આ પત્રકાર પરિષદને આપ શ્રીના સંબોધનથી પ્રારંભ કરશો. માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ, ઉર્જા મંત્રી આદરણીય સૌરભભાઈ, રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય પ્રદીપસિંહજી, કૈલાસનાથનજી, ભાઈ શ્રી પંકજ જોશી, ઉપસ્થિત સૌ પત્રકાર ભાઈઓ બહેનો, ખેડૂતો માટે આજે એક અગત્યની યોજનાને આપણે લોન્ચ કરીએ છીએ. હું એમ માનું છું કે એક મોટું ક્રાંતિકારી પગલું સરકાર ભરી રહી છે અને એન્વાયરમેન્ટ, ખેડૂતોને બધી પડતી મુશ્કેલીઓ દૂર થાય, સરકાર પણ સરળ વ્યવસ્થાઓ કરે અને આપણે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશાના અલગ અલગ પગલામાંનું આજનું આ એક પગલું છે. આ યોજનાનું નામ છે સ્કાય. ફોલ્ડર આપી દીધા, સ્કાય, અને આખું નામ થાય છે સૂર્યશક્તિ કિસાન યોજના. એટલે સોલાર આધારિત આખી ખેતરે ખેતરે જે વીજ કનેક્શનો છે એને ઇલેક્ટ્રિસિટીના જે અત્યારના કનેક્શનો છે એમાંથી બહાર કાઢી અને પ્રત્યેક ખેડૂત પોતાના સોલારથી જ વીજળી ઉત્પન્ન કરીને પોતાના પંપ ચલાવે અને એના વિવિધ લાભો ખેડૂતોને મળશે. એક પ્રેઝન્ટેશન છે, આખું પ્રેઝન્ટેશન સૌરભભાઈ કરે પછી આપણે ચર્ચા કરીશું. એટલે તમે બધા ખાસ આજના રજાના દિવસમાં પણ સમય કાઢીને આવ્યા છો, આપનું સ્વાગત કરું છું. છતાં પણ એમ કે શનિવારે સચિવાલય ન આવવાનું હોય એમ એમ એ રીતે રજા માનસિક, તો આપ સૌ છતાં આવ્યા છો, સ્વાગત કરું છું. અને એક સારી રીતે આ વાતને મુકાય જેથી કરીને પ્રજામાં એક ક્લિયર આખી વાત પુટઅપ થાય. થોડી ટેકનિકલી છે પણ સમજવાનો પ્રયત્ન કરજો અને એને ન સમજાય તો ચોક્કસ બધું પૂછી શકો છો અને આપણે કોઈ કન્ફ્યુઝન ન રહે અને એ રીતે પછી આપના માધ્યમોથી પ્રજા વચ્ચે વાત પહોંચે. પહેલી વખત આખા દેશમાં એવો બનવા જઈ રહ્યો છે કે ખેડૂત પોતે વીજળીનું ઉત્પાદન કરે અને ખેડૂત પોતે જ્યારે વીજળીનું ઉત્પાદન કર્યા પછી જેટલી જરૂરિયાત હોય એટલી વીજળી પોતે વાપરે અને બાકીની વધતી વીજળી એ વેચે અને વેચ્યા પછી જે આવક થાય એનો લાભ લે. એટલે આ પ્રમાણે મુદ્દા વિગતો અત્યારે ડિટેલમાં પ્રેઝન્ટેશન આપવા જઈ રહ્યો છું. જેમ હમણાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કીધું કે યોજનાનું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના અને ખેડૂત પોતાના ખેતરમાં વીજ ઉત્પાદન કરે, જરૂરિયાત મુજબ વીજળી વાપરે
બાકીની વીજળી વેચે અને વધારાની આવક મેળવે. આ એનો કન્સેપ્ટ છે. થોડું પૂર્વમાં ઉભીકા વાત કરીશ, પછી અમલીકરણ કઈ રીતે કરવા જઈ રહ્યા છે એની વાત કરીશ, ફાયદાઓ કઈ રીતે છે અને નાણાકીય કેટલી આવક થશે અને કે જે પ્રમાણે ખેડૂતોને દર મહિને કેટલા રૂપિયા મળશે એ સંપૂર્ણ માહિતી હું આ પ્રેઝન્ટેશનમાં આપવા જઈ રહ્યો છું. અત્યારે આપણે જોઈએ તો આ પ્રમાણેનો ગ્રાફ છે કે અત્યારે રાજ્યની અંદર 15 લાખ ખેડૂતો છે. સરેરાશ એવરેજ જોવા જઈએ તો 11.43 હોર્સ પાવરનું એવરેજ ખેડૂતનું કનેક્શન હોય છે અને 26% જેટલો ખેડૂતો વાપરે છે. બાકીનું સંપૂર્ણપણે વીજળી રેસિડેન્શિયલમાં જતું હોય છે, ઘર વપરાશમાં જતું હોય છે, ઉદ્યોગમાં જતું હોય છે, પણ 26%ની તારીખમાં ખેડૂતો વાપરતા હોય છે. અને આ યોજના દ્વારા આ 26% ખેડૂતોને વીજ ઉત્પાદન માટે આપણે પ્રોત્સાહન આપી રહ્યા છીએ. હવે આ યોજનામાં પહેલો જ ભાગ છે કે કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટેની આ યોજના છે. એટલે જે ખેડૂતોને હાલમાં ધિરાણ કૃષિ વીજ જોડાણ છે એ લોકો માટે આ યોજના કરવામાં આવી છે. ખેડૂતોને તેમના ખેતરમાંથી સૂર્યશક્તિ વીજ ઉત્પાદન મેળવવા સોલર પેનલ આપવામાં આવશે. એટલે આ ખેડૂતો જેની પાસે અત્યારે વીજ કનેક્શન છે એને સોલર પેનલ પોતાના ખેતરોમાં આપી આપવામાં આવશે. સ્કાય ફીડર, એ જે ફીડર જે હશે એનું નામ, ફીડરનું નામ સ્કાય ફીડર હશે. અને આ સ્કાય ફીડર ઉપર હાલમાં અત્યારે દાખલા તરીકે 150 ખેડૂતો છે, પણ પેન્ડિંગ અરજીઓ હોય આ ફીડર ઉપર એ સંપૂર્ણપણે પેન્ડિંગ અરજીઓને તાત્કાલિક ધોરણ ઉપર ફીડર ઉપર કનેક્શન આપવામાં આવશે. એટલે એ લોકોને બધું જ કુદાઈને અંદર ફીડરની અંદર એમને ભાગીદાર બનાવશે. એટલે કોઈ બી અરજી નોંધણી કરાવેલી હોય અને યોજનામાં જોડાવા ઈચ્છતા હોય તેને તાત્કાલ ધોરણે વીજ જોડાણ આપવામાં આવશે. ફીડર ઉપર આવતા બધા જ ખેડૂતો આ યોજનામાં જોડાય તે વધુ ફાયદાકારક રહેશે. આ હેતુ એ છે કે દાખલા તરીકે ફીડર ઉપર 150 ખેડૂત હોય તો 150 જોડાય તો એનું મેનેજમેન્ટ વધારે સારું થઈ શકે, એની વ્યવસ્થા સારી રીતે ગોઠવી શકે, એ ફાયદાકારક હશે. પરંતુ અગર કોઈ ખેડૂતને ન જોડાવવું હોય તો બી આપણે વ્યવસ્થા ગોઠવી છે કે ન જોડાવો તો ન જોડાઈ શકે. ખેડૂતો ઓછામાં ઓછા કુલ ખર્ચના 5% રકમ ભરપાઈ કરવાની રહેશે, પરંતુ વધારે રકમ ભરવી હોય તો ભરી શકશે. આજની તારીખમાં આખી યોજનાનો જે પ્રોજેક્ટ કોસ્ટ બનાવવામાં આવ્યો છે અને દરેકનો પ્રોજેક્ટ કોસ્ટ જુદો જુદો છે. એટલે ખેડૂતે પોતાના ખેતરમાં જે સોલર પેનલ નાખે એને 5% જ માત્ર જોડી અને આ યોજનાનો એને લાભ મળવાનો છે. અને બીજું, એને 5% ના 10% કરવા હોય, 10% ના 15% કરવા હોય તે વધારી શકે છે અને જેટલા ટકાવારી વધારશે એટલા એનો નફો વધશે, એટલો એનો લાભ વધશે, લોન ઓછી થશે એની. રાજ્ય અને કેન્દ્ર સરકાર 60% રકમ સબસિડી પેટે આ યોજનાની અંદર ચૂકવશે. ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીના 35% રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે. એટલે જે કીધું કે 5% ખેડૂત ચૂકવે, 60% રાજ્ય અને કેન્દ્ર સરકારની સબસિડી અને 35% ખેડૂતને લોન ચૂકવવાની રહેશે, જે લોનની મર્યાદા 7 વર્ષની હશે. હવે યોજનામાં શું આપવામાં આવશે? જે કલા હોર્સ પાવરની એનો લોડ હોય ખેડૂતનો, દાખલા તરીકે 10 હોર્સ પાવરનું જોડાણ હોય તો એને 12.5 કિલોવોટની પેનલ આપવામાં આવશે. એટલે 1.25 કિલોવોટની વધારે આપવામાં એટલે આવશે 1.25 ગણું, કે જેથી એ વાપર્યા પછી બી એની બચત થાય. એટલે સૌથી પહેલું તો એનો લોડ કેટલો, એ લોડ આવ્યા પછી એને 1.25 ગણું વાપરવાનું આવશે અને એટલે એને એ પ્રમાણેનું લોડ સોલર પેનલ ગોઠવી આપીએ તો એને વપરાશ કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય અને એનું બચત થાય, બચત થાય એટલે એને ફાયદો થાય. પ્રતિ કિલોવોટ સોલર ક્ષમતા મુજબ 10x10 ફૂટ જગ્યાની આવશ્યકતા રહેશે. એટલે 1 કિલોવોટમાં 10x4
જરૂરી નથી કે ચોરસ હોવું જોઈએ, કોઈ બી જગ્યાએ ખેતરની અંદર એના છેડા ઉપર બી એ નાખી શકે અને એની જગ્યા બને એટલી બચતમાં એને કરવી હોય તો આના આધારે પર થઈ શકે. જો કોઈને ખેડૂતને વધારે કિલોવોટની પેનલ લગાવવા ઈચ્છતા હોય તો નિયમોને આધીન રહી મંજૂરી અપાશે. વધારાની પેનલથી ઉત્પાદન થતી વીજળી 3.5 રૂપે યુનિટના દરથી જ ખરીદવામાં આવશે, જેના પર રાજ્ય સરકારની સબસિડી વળાપત્ર થશે નહીં. આ ખેડૂતને અગર વધારે વીજળી ઉત્પાદન કરવું હોય, એને પેનલનું વધારે રોકાણ કરવું હોય તો એ કરવાની છૂટ છે, પણ 3.5 રૂપે એટલે કે યુનિટ એની ખરીદવામાં આવશે, કોઈ સબસિડી રાજ્ય સરકાર આપશે નહીં. સ્કાય ફીડર ડીટ યોજનામાં જોડાતા ખેડૂતોને સમિતિ બનાવવાની રહેશે. એક સમિતિ, સિમ્પલ સમિતિ, જે અમારા જીયુએનએલ દ્વારા કે જે ડિસ્કોમ્સ હોય એ ડિસ્કોમ્સના જે નાના મોટા રૂલ્સ હોય એ નિયમોના દ્વારા એક નાની સમિતિ બનાવશે. આ સમિતિ બનાવવી જરૂરી એટલે છે કે દાખલા તરીકે મેં કીધું 150 ખેડૂતો હોય તો 150 ખેડૂતોને સીધા દર વખત કોઈ બી વિષયની અંદર સંપર્ક કરવો હોય કે ખેડૂતોને કંપનીનો સંપર્ક કરવો હોય તો સમિતિના અધ્યક્ષ હોય કે સમિતિના 1-2 સભ્યો હોય એ સભ્યો દ્વારા સંપર્ક થાય તો વહીવટી પ્રક્રિયા સહેલી રહે, એના માટે આ સમિતિની જરૂરિયાત છે. સ્કાય ફીડર ઉપર દિવસે 12 કલાક વીજળી મળશે. આ સૌથી અગત્યનો વિષય છે. આ ફીડર પર દિવસે વીજળી મળશે. ખેડૂતોનો પ્રશ્ન જે કાયમ માટે આવે છે કે અમારે રાતની વીજળી અમને આપો એની જગ્યાએ દિવસે આપો, આ ફીડરમાં જે કોઈ ખેડૂતોએ લાભ લીધો એને દિવસના વીજળી મળશે અને 12 કલાક વીજળી મળશે. અત્યારે 8 કલાક આપવામાં આવે છે. હાલમાં જે 8 કલાક વીજળી અપાય છે એની જગ્યાએ આ લાભ થાય. 4 કલાક જે ખેડૂતોને આમાં જોડાવું ન હોય તો એને હાલમાં નીતિ નિયમ નિયમ પ્રમાણે 8 કલાક આપવામાં આવે છે. એ 8 કલાક આપવાનું રહેશે. વીજળીનું જે ઉત્પાદન થાય છે અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલા 7 વર્ષ માટે ₹7 પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે. જે પૈકી 3.5 પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે અને બાકીના 3.5 પ્રતિ યુનિટ એટલે 1000 યુનિટ પ્રતિ કિલોવોટની મર્યાદામાં વર્ષમાં ખેડૂતોને રાજ્ય સરકાર સબસિડી રૂપે ચૂકવશે. એટલે પહેલા 7 વર્ષ ખેડૂતોને જે વીજળી ઉત્પાદન થાય, વીજળીમાંથી એનો ઉત્પાદન કર્યા પછી જે વાપરે પછી જે વીજળી વધે એ વીજળી જે ગ્રીડમાં વેચે એ ગ્રીડ ઉપર એને વેચાણના 7 રૂપિયા યુનિટ મળે અને 7 રૂપિયામાંથી 3.5 રૂપિયા જીયુએનએલ આપે, 3.5 રૂપિયા રાજ્ય સરકાર આપે. એટલે આ જે છે એ શરૂઆતના જે વર્ષો કીધા એ પ્રમાણે આ રહેવાનું. ઉપરોક્ત કુલ રકમમાંથી ખેડૂતોની લોનનો હપ્તો ભરપાઈ થયા બાદ જે બચત થશે તે ખેડૂતોના ખાતામાં સીધા જમા કરવામાં આવશે. એટલે જે મેં પહેલાં વાત કરી કે 35% લોન લેવાની છે, એ 35% લોનનો જે જીયુએનએલ કે રાજ્ય સરકાર જે લોન ગોઠવણ કરી શકે એ લોનના હપ્તા રેગ્યુલરલી ચૂકવવા પડે. એ લોનના હપ્તા આ જે આવક આવે એ આવક આવ્યા પછી જે બચત થાય હપ્તા ચૂકવાઈ જાય એ સીધા જ ખેડૂતના અકાઉન્ટની અંદર ડાયરેક્ટ ચૂકવી જશે અને સંપૂર્ણપણે એનો હિસાબ એને બી મોકલવામાં આવશે અને સમિતિ જે બનાવી છે એ સમિતિને બી આખા ખેડૂતના સ્કાય ફીડર ઉપર જેટલા ખેડૂતો હશે એ 150 ખેડૂતોનો એનો હિસાબ મોકલવામાં આવશે. 7 વર્ષનો લોન સમય પૂરો થયા બાદ બાકીના 18 વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળી પ્રતિ યુનિટ 3.5 રૂપિયા ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. એટલે આખો કરાર કુલ 25 વર્ષનો કરાર છે. 25 વર્ષના કરારમાં 7 વર્ષ જે લોન સમય છે એમાં 7 રૂપિયા યુનિટ આપવામાં આવે છે. એટલે લોનના હપ્તા બી જલ્દી ચૂકવાઈ જાય, બધું જ ચૂકવાઈ જાય. 7 વર્ષે સંપૂર્ણપણે લોન બી ચૂકવાઈ જાય છે, એનું વ્યાજ બી ચૂકવાઈ જાય છે અને હપ્તા બી ચૂકવાઈ જાય છે અને આખું પતી જાય પછી બાકીના 18 વર્ષ જેટલી વીજ ઉત્પાદનની બચત થાય એના 3.5 રૂપિયે કંપનીને ચૂકવવામાં આવશે.
વીજ બિલમાં સંપૂર્ણપણે રાહત મળશે. એટલે હાલમાં ખેડૂત વીજનું બિલ ભરે છે, મીટર દીઠ હોય તો 60 પૈસા કરે છે, હોર્સ પાવર દીઠ હોય તો 2 ટેરિફ છે. આ બંને ટેરિફમાં જે રેટ છે એ સંપૂર્ણપણે એને ભરવાના રહેશે નહીં. એટલે જે કોઈ વીજ ઉત્પાદન કરે છે, પોતે વીજ ઉત્પાદન કરે છે, એટલે વીજળીમાં હાલમાં સરકારને પૈસા ભરવાનું એને બંધ થઈ જશે. એટલે આ સીધી એને રાહત મળવાની. બીજું થનારા લાભની જ વાત કરી રહ્યો છું. ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી કાયમી આવક મળશે, આ એક એને લાભ છે. ત્રીજું મૂડીરોકાણ, ખેડૂતનું મૂડીરોકાણ વીજળીના વેચાણ થકી 8 માસથી 18 માસમાં પરત મેળવી શકશે. હું પછી આગળ આપણે વિગત આપું છું, પણ આનો મારો કહેવાનો મતલબ એ છે કે ખેડૂત જે 5% રૂપિયા ભરે છે, એ 5% રૂપિયા કેટલા 5% પ્રોજેક્ટ કોસ્ટના ભરે છે, એ 5% રૂપિયા એને 8 મહિનાથી માંડી 18 મહિનાની અંદર કેટલી વીજળીનો વપરાશ છે એ જોઈ, કેટલી વીજળી વેચે છે એ ધ્યાનમાં રાખીને એને સંપૂર્ણપણે પૈસા એના પાછા આવી જાય છે. દિવસ દરમિયાન એને 12 કલાક વીજ પ્રોબ્લેમ મળે છે, આ સૌથી મોટો એનો ખેડૂતોને થનારાનો લાભ છે, જે મેં પહેલા વાત કરી. લોન બરીબળ થયા પછી સોલર સિસ્ટમની માલિકી ખેડૂતોની થશે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ. તમે અત્યારે આંકડા જોશો કેટલા લાખનો એનો પ્રોજેક્ટ કોસ્ટ થાય છે, કેટલા લાખનું એને આ 7 વર્ષ પછી સંપૂર્ણપણે આ 7 વર્ષ પછી સોલરની માલિકીની એની થઈ જશે. સોલર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે, એટલે આખા રાજ્યની અંદર સ્કાય ફીડરની અંદર જેટલા પેનલો ઊભા થશે આની અંદર ચોરીથી માંડીને જેટલી હશે આખું સંપૂર્ણપણે રાજ્ય સરકાર લેશે. અને આપણે એક સિસ્ટમ બનાવીશું કે કાલ ઉઠીને કંઈક થયું તો એને કેવી રીતે ક્યાં રજૂઆત કરવી, કેવી રીતે એને પૈસા મળે, બધી સિસ્ટમની અંદર ગોઠવણ થશે. સોલર સિસ્ટમની અંદર 7 વર્ષ માટે ગેરંટી તથા મેન્ટેનન્સ એજન્સી કરવામાં આવશે. એટલે જે કોઈ સોલરની અંદર સિસ્ટમની અંદર જે આપણે કંપનીઓને આપીશું એ કંપનીઓને 7 વર્ષની ગેરંટી અને મેન્ટેનન્સ બી એની જવાબદારી આની અંદર રહેવાની છે, એની પાસેથી પરફોર્મન્સ ગેરંટી બી લેવામાં આવી છે. સોલર પેનલની જગ્યાએ જે સોલર પેનલ લગાવે છે તેની નીચે જમીન પર પાક પણ લઈ શકશે. એટલે જ્યાં ખેતરની અંદર પેનલ લાગશે એની અંદર સંપૂર્ણપણે એવી વ્યવસ્થા ગોઠવી છે કે એ જે કંઈ વાવણી કરતો હશે એ વાવણી એની ચાલુ રહેશે. પેનલની ઊંચાઈ વધારવી હોય તો વધારી શકશે. એટલે હાલમાં જે અમે પેનલની ઊંચાઈ ગણી છે પણ એ ખેડૂતને લાગે કે મારે આમાં વધારે ઊંચું કરવું છે તો એનો ફાઉન્ડેશનનો જે વધારાનો નાનો મોટો ખર્ચો છે એ ખેડૂત આપી અને પોતે આ પેનલને આની હાઈટ બી વધારી શકશે. પર્યાવરણનું જે લાભો છે, હમણાં આગળ મુખ્યમંત્રીશ્રી કીધું કે સંપૂર્ણપણે આના લાભો છે. વિકેન્દ્રિત સૌર ઉર્જા ઉત્પાદનને કારણે સોલર પાર્ક માટેની ચોક્કસ જગ્યાની ફાળવણી અને ખર્ચાળ માળખાગતની જરૂરિયાતો, દાખલા તરીકે ટ્રાન્સમિશન નેટવર્ક હોય, આ બધું જે માળખાકીય સુવિધા જે કરવું પડે છે સોલર પાર્કથી માંડીને બધાની અંદર, આની અંદર એક્ઝિસ્ટિંગ સિસ્ટમની અંદર કોઈ નવી ફેસિલિટી કરી ના પડે, સ્થાપિત વિતરણ વ્યવસ્થાઓનો મહત્તમ ઉપયોગ થાય. એટલે હાલમાં જે સબસ્ટેશનો કર્યા છે, જે ટ્રાન્સમિશનની લાઇનો કરી છે, જે ડિસ્ટ્રીબ્યુશન લાઇનો કરી છે અને એ ડિસ્ટ્રીબ્યુશનની લાઇનોની અંદર એ ઉત્પાદન કરી અને સંપૂર્ણપણે એક જ ખર્ચની અંદર આ બધું થઈ શકે. અને વીજ પરિવહન અને વીજ વિતરણમાં ઘટાડો થાય, એટલે લોસીસ, ટેકનિકલ લોસીસ ત્યાં ત્યાં જ, દાખલા તરીકે વીજનું ઉત્પાદન થતું હોય અને ત્યાં ત્યાં વીજનો વપરાશ થતો હોય તો ટેકનિકલ લોસીસ બી આના કારણે ઘટતા હોય છે. ઉર્જા અને પાણીનું સૌથી અગત્યનું કે જ્યારે ખેડૂતને ખબર પડે કે હું જેટલું વીજળી બચાવીશ એટલે પાણી એ સાચવીને વાપરે, ટપક પદ્ધતિની યોજના કરે, એટલે આના કારણે પાણીનું બચત થશે, ઉર્જા બી ઓછી વપરાશે, એટલે બંનેનું બચત થશે અને ત્યારે ખેડૂતોને આની આવક થશે. હવે હાલમાં આ જે પ્રોજેક્ટ હાથમાં લીધો છે, જેમ આદરણીય મુખ્યમંત્રીશ્રી કીધું કે પાયલટ પ્રોજેક્ટ તરીકે રાજ્યની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ,
આ પાયલટ પ્રોજેક્ટની અંદર આખા રાજ્યની અંદર બધા જિલ્લાઓની અંદર આપણે કુલ 137 ફીડરો આપણે કરવા જઈ રહ્યા છે, જે ડીજીવીસીએલમાં 21, એમજીવીસીએલમાં 33, યુજીવીસીએલમાં 23, પીજીવીસીએલમાં 137 ફીડરો અને ફીડરોની સરેરાશ ગ્રાહક બી રાખી છે કે એક ફીડરમાં કેટલા એવરેજ ગ્રાહક હશે. પછી પ્રતિ ગ્રાહકનો લોડ લખ્યો છે કે ડીજીવીસીએલમાં એવરેજ 6.31 છે, એમજીવીસીએલમાં 11.01 છે, યુજીવીસીએલમાં 22.11 છે, પીજીવીસીએલમાં 11.86 રીતે એવરેજ લોડ બી લખ્યો છે. અને જે સોલરની જે ક્ષમતા છે એ કેટલી છે એ બી આપણે દરેક કંપની વાઇઝ લખી છે. એકંદરે 33 જિલ્લાઓમાં કુલ 12,400 ખેડૂતોને અમે ટચ કરવાના છે આ પાયલટ પ્રોજેક્ટમાં. એટલે 137 ફીડરની અંદર 12,400 ખેડૂત, 142,000 હોર્સ પાવરને આપણે ટચ કરીશું અને 175 મેગાવોટ વીજળીનું આની અંદર આપણે ઉત્પાદન કરવા જઈ રહ્યા છીએ. એટલે આ કુલ 175 મેગાવોટનો પાયલટ પ્રોજેક્ટ, જેની અંદાજિત કિંમત 870 કરોડ રૂપિયા થવા જઈ રહી છે. એટલે આ પ્રમાણેનો પાયલટ પ્રોજેક્ટ આપણે આગળ કરી રહ્યા છીએ. અને આ જિલ્લા વાઇઝનું જે 137 દરેક એક જિલ્લાને આપણે આવરી લીધા છે એની માહિતી આપી છે. આ 137 ફીડર કયા નક્કી કરવાના એ બી નક્કી કરી નાખ્યા છે. એ ખેડૂતોને ઓલરેડી આપણે સંપર્ક કર્યો છે, ખેડૂતો જોડે વાતચીત બી ચાલુ કરી છે અને 137 જગ્યાએ ખેડૂતોની જોડે વધારે સંપર્ક કરીને આવતા દિવસોની અંદર આ યોજના આપણે આગળ ધપાવીશું. હવે આ જે છે યોજના કઈ જાતિ છે હું આપણે સમજાવું. હાલમાં પંપ છે, મીટર છે અને ટ્રાન્સફોર્મર છે. એટલે સીધું ટ્રાન્સફોર્મર લાઇટ આવે એટલે પંપમાં જાય, મીટરમાં જાય અને પંપની અંદર વાપરવામાં જાય. હવે અત્યારે જે નવી વ્યવસ્થા કરીએ છીએ આ કરીએ છીએ કે પહેલું મીટર આવ્યા પછી, ટ્રાન્સફોર્મર મીટર આવ્યા પછી એ પોતાના ખેતરમાં સોલર પેનલ નાખીને વીજ ઉત્પાદન કરે, બાજુમાં ઇન્વર્ટર હોય, બાજુમાં મીટર હોય. એટલે સોલરમાંથી જેટલી વીજ ઉત્પાદન થઈ હોય એ મીટરની અંદર રેકોર્ડ થાય છે અને રેકોર્ડ થયા પછી સિસ્ટમમાં આવે છે અને ગ્રીડમાં આવ્યા પછી જરૂરિયાત પૂરતી વીજળી વાપરતો હોય, પંપ ચાલુ હોય, તે બધી જ વીજળી પંપમાં જાય. અને સપોઝ પંપ હોય, બંધ હોય પંપ, તો પંપ બંધ હોય તો આ બાજુથી નીકળી સીધી ટ્રાન્સફોર્મરમાં જાય. એટલે ખ્યાલ આવે. અને ત્રીજું મીટર જે કે જનરેશનની અંદર સોલર જે જનરેટ કરે છે એ કેટલી વીજળી ઉત્પાદન કરી એ બી ખ્યાલ આવે. હવે આ જે સિસ્ટમ છે એ આખા હાલમાં ફીડરની સિસ્ટમ છે, જે અત્યારે હું આપણે બતાવી દઈ રહ્યા છે. એક આપણને ખાલી નકશો આવે એટલે આપણને ખ્યાલ આવશે કે હાલમાં આ જુદા જુદા ખેડૂતો છે, જુદા જુદા ટ્રાન્સફોર્મરની એક્ઝિસ્ટિંગ પંપની આ જ પ્રમાણેની સિસ્ટમ હોય છે. પછી એ લોકો સોલર પેનલ કરે તો આ પેનલની અંદર દરેકને આવી રીતે પેનલો જોડાય અને પેનલો જોડાયા પછી જે ટ્રાન્સફોર્મર આઈને અમારી વોચડોગ ટાઈપની સિસ્ટમ જે નાખી છે, જે છીલી બતાડીએ કે જેથી સિસ્ટમમાં સુધારો થાય અને પછી સંપૂર્ણપણે એ વીજળી બહાર જાય. હવે આ જે આપણે જે ગ્રાફ છે એ આપણે હું પછી ડિટેલમાં સંપૂર્ણપણે આપણે આપીશ, પણ આપણે આ બધાની કે બ્રોશર અત્યારે આપવામાં આવશે જોડે. એટલે આ બધું જે મેં કીધું એ બધું બ્રોશરની અંદર સરસ રીતે લખી, પરંતુ આ જે માહિતી છે હવે એ માહિતી એટલી છે કે શરૂઆતમાં ઉપરનું તમે જોશો તો સિસ્ટમમાં 5 કિલોવોટ અમે લોકોએ આના ટેન્ડરો મંગાવ્યા હતા, કંપનીઓ શોર્ટલિસ્ટ કરી, 36 કંપનીઓ આવી અને જે લોએસ્ટ ભાવ આવ્યા દરેકની અંદર એ લોએસ્ટના ભાવ અમે મૂકેલા છે. એટલે 5 કિલોવોટના ભાવ 52,091 છે, 5 થી 9 91,975 છે, પછી 9 થી 20 છે, 20 થી 50 છે, 50 થી 100 છે અને 100 થી 150 છે. એટલે જુદી જુદી જે એચપીની મોટર હોય કિલોવોટના એ પ્રમાણે આપણે એનું ગોઠવ્યું છે. પછી જે ચાર્ટ કર્યો છે એ ચાર્ટની અંદર 5, 10, 20 આની અંદર ચાર્ટ છે. પછી એની અંદર 5 એચપીમાં વીજભારમાં કેટલી મળે તો 6.25 મળે. પછી એની અંદર
કિલોવોટનો પ્રોજેક્ટનો ખર્ચ કેટલો થાય તો 51975 એક કિલોવોટનો થાય, એટલે સૌર ઊર્જા સિસ્ટમનો પ્રોજેક્ટ ખર્ચ કેટલો થાય તો 5 કિલોવોટમાં 324844 થાય. પછી 5% ખેડૂતે કેટલા કાઢવાના તો 16242 રૂપિયા કાઢવાના થાય. એ 16242 ની સામે એની વેચાણની કેટલી આવક થાય ખેડૂતોની, અને જે પહેલા ખેડૂતોને 7 વર્ષ દરમિયાન જે ચોખ્ખો નફો લખ્યો છે એ આમ તો એનો વપરાશ ઉપર આધારિત છે, પણ 5 કિલોવોટમાં વર્ષે 11612 થાય. જો મીટર હોય, નોન મીટર હોય તો ટેરિફ એનો વધારે છે, તો 12537 5 કિલોવોટમાં આ થાય, 5 HP માં થાય. અને 7 વર્ષ પછી આ 11000 સીધા 26000 થઈ જાય છે. એટલે મારે જે આપણે પહેલું કહેતું કે 5% એટલે 16000 રૂપિયા ખેડૂત રોકે છે, 16000 ની સામે એને દર વર્ષે 11000 થી 12000 રૂપિયા મળે છે, અને 7 વર્ષ પૂરા થાય એટલે આ 16000 ની સામે એને 26000 રૂપિયા મળે. આ 5 કિલોવોટનું છે. હવે સરેરાશથી જોવા જઈએ તો ગુજરાતની અંદર 10 કિલોવોટના 7.5 કિલોવોટ એ વધારે હોય છે, તો એને જે પ્રોજેક્ટ છે 6/28 તો પ્રોજેક્ટ છે, 6/28ના પ્રોજેક્ટની સામે એને 31000 કાઢવાના આવે છે 5% લેખે, અને 31ની સામે એને વર્ષે 25 થી 28000 રૂપિયા મળે છે પહેલા 7 વર્ષ, અને 7 વર્ષ પછી એને 53000 રૂપિયા મળે છે. એટલે આ પ્રમાણેનું દરેક HPનું કાઢેલું છે. હવે આ દરેક HPનું તમે જોશો તો આ 50 HPનું છે. આ 50 HPમાં 26 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ કોસ્ટ થાય છે. 26 લાખમાં એને 1,31,000 રૂપિયા કાઢવાના છે. 1,31,000 પછી એને જે માસિક આવક થાય છે વર્ષે એ પહેલા 7 વર્ષમાં 1,87,000 થાય છે. એટલે 1,31ના એક જ વર્ષની અંદર એના પૈસા બહાર નીકળી જાય છે, અને 7 વર્ષ પછી એને 2,70,000 થાય છે. એટલે આવું જુદી જુદા લોકોની જુદી જુદી પ્રમાણેનું એના વીજ ભાર ઉપરથી એને નક્કી કરવામાં આવે છે, અને એનો વપરાશ કેટલો છે એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે. જેટલો વપરાશમાં બચત કરે એટલી એની આવક કરે, અને પહેલા 7 વર્ષ સુધી કે કીધું એ ભાવ લીધા, અને 7 વર્ષ પછી 3.5 રૂપિયા એટલી લેખે એને વીજળી મળતી હોય છે. એટલે જેમ હમણાં કીધું ઘણા બધા ફાયદાઓ છે, 12 કલાક વીજળી દિવસે પાવર, વીજળીના ઉત્પાદન પોતે કરે, ઉત્પાદન કર્યા પછી એને જીવનને વેચે અને એમાંથી આવક ઊભી કરે. એટલે આ પ્રમાણેનું આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે યોજના ખેડૂતોને લાભાર્થે ખેડૂતોને વીજળીનું ઉત્પાદન કરવા માટે જે પહેલી વખત ગુજરાતે આ હાથમાં પીડ્યું લીધું છે, અને આની પાછળ ચોક્કસપણે વિશ્વાસ છે કે આખી સરકાર અમને ચોક્કસ સફળતા મળશે અને ખેડૂતોને આનો લાભ મળશે. આભાર ધન્યવાદ. થોડુંક એક મિનિટ જી, પ્રશ્નો થોડી 2 મિનિટ પ્લીઝ. પહેલાં નીતિનભાઈ પણ થોડીક વાત કરી લે. આપ સૌ જાણો છે પ્રમાણે ગુજરાત એ પાણીની અછત ધરાવતો વિસ્તારવાળું રાજ્ય છે. ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં 3-5 વર્ષ પાણી મોટર, ઉત્તર ગુજરાતમાં લગભગ 55-75 વર્ષ પાવરની મોટર, અને સૌરાષ્ટ્રમાં એવરેજ 10-15 વર્ષ પાવરની મોટર દ્વારા 15 લાખ ખેડૂતો પોતાના ખેતરમાં સિંચાઈ કરી અને કૃષિ ઉત્પાદન નિર્ભર છે. તમને બધા એ પણ ખ્યાલ છે કે અમારી સરકાર તરફથી પાછલા 5-1 વર્ષથી મોટી ઝુંબેશ ઉપાડી દર વર્ષે 1 લાખ કરતાં વધુ ખેડૂતોને સરકાર વીજળીના કનેક્શન આપ્યા છે. વીજળીનું કનેક્શન આપવું એક ટેકનિકલ બાબત પણ છે અને નાણાકીય બાબત પણ છે. નાણાકીય બાબત એટલા માટે મોટી છે, ખેડૂતોને જે વીજળીના કનેક્શન
વિદ્યુત બોર્ડ દ્વારા આપવામાં આવે છે એની પાછળ લગભગ 1 લાખ રૂપિયા કરતા વધુ રકમનું પર કનેક્શન સરકારને બોજો ઉપાડવો પડે છે અને એની સામે જે સબસિડી મને સ્વરૂપે કીધું એ પ્રમાણે 60 પૈસાથી મારીને મીટરના જે રેટ હોય એ પ્રમાણે સીધી આપણે આપીએ છીએ એની સામે સરકારને આ 15 લાખ ખેડૂતોને જે આપણે વીજળી આપીએ છીએ એમાં સીધે સીધી સબસિડી લગભગ 4,500 થી 5,000 કરોડ રૂપિયા એ ગુજરાત સરકાર દર વર્ષે ગુજરાતના ખેડૂતો વતી વિદ્યુત બોર્ડને ચૂકવે છે એટલે કે 5,000 કરોડનો બોજો દર વર્ષે ગુજરાત સરકાર ખેડૂતો માટે ફક્ત વીજળીની સબસિડીના માટેનો ખર્ચ કરે છે એ સિવાય અન્ય ખર્ચ તો જુદા જેમ જેમ કનેક્શનો વધતા જાય એમ સબસિડીનો ખર્ચ પણ વધતો જાય છે એટલે સ્વાભાવિક છે આજે મુખ્યમંત્રી વિજયભાઈની અધ્યક્ષતામાંની અમારી સરકારે સૌરભભાઈ અને પ્રદીપસિંહે જે રસ લઈને યોજના રજૂ કરી છે એમાં સરકારને આર્થિક ફાયદો પણ થવાનો છે પ્રથમ તબક્કે સરકારને મોટું રોકાણ કરવાનું થશે ખેડૂતોને આજે ફક્ત 5% ભરવાના બાકીની તમામ રકમ સબસિડી અને લોન એ લોન પર ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રી હમણાં જ નાબાર્ડના ચેરમેન સાથે જે મિટિંગ કરી તેમાં ચર્ચા કરીને સેન્શન કરાવી છે કે સોલાર વીજળી ઉત્પાદન માટે એટલે કે હવે આપણે જેનું નામ સ્કાય સૂર્યશક્તિ કિસાન યોજના આપ્યું છે એના માટે નાબાર્ડ ગુજરાતના ખેડૂતોને લોન આપશે હવે હજારો ખેડૂતોના ભવિષ્યમાં લાખો ખેડૂતો જો આ યોજનામાં જોડાય અને બધાને જુદી જુદી લોન લેવાની પ્રક્રિયા કરવી પડે તો એ ખૂબ અઘરીને ખેડૂતો માટે ખૂબ અગવડરૂપ પણ બની શકે એવી યોજના બને એટલે અમારી ગુજરાત સરકારે બધા જ ખેડૂતો વતી નાબાર્ડ પાસે લોન લેવાનું ગુજરાત સરકાર એક જ પોતે લોન લેશે અને જેટલા ખેડૂતો આ યોજનામાં જોડાય એને પ્રથમ તબક્કે એના પોતાના રોગફાળા પેટે 5% રકમ ભરવાની છે બાકીની તમામ રકમ લોન સ્વરૂપે અને ગુજરાત સરકાર અને ભારત સરકારની સબસિડીના સ્વરૂપે ચૂકવવામાં આવશે અને સાથે સાથે જે પ્રમાણે પ્રેઝન્ટેશનમાં આપણે જોયું કે ખેડૂત પોતાના ખેતર પૂરતી જે વીજળી પંપ ચલાવવા માટે ઉપયોગમાં લે છે એ વીજળી તેને મળવાની દિવસે મળશે કન્ટિન્યુ મળશે પાવર ફેલ્યોરના કે લો ફીડર લો વોલ્ટેજ થવાના કોઈ પ્રશ્ન પણ નહીં રહે અને 12 કલાક વીજળી મળશે એક મોટો ફાયદો ખેડૂતના થવાનો છે જે દિવસથી ખેડૂતો આ કનેક્શન સાથે જોડાશે એટલે સ્વાભાવિક છે કે ઓટોમેટિકલી ગુજરાત સરકારની સબસિડીવાળી જે વીજળી અત્યારે ખેડૂતો વાપરે છે એ કનેક્શન સૂર્યશક્તિ આધારિત વીજળી કનેક્શનમાં આ સૂર્યશક્તિ કિસાન યોજના અંતર્ગત એ ટ્રાન્સફર થઈ જવાનું છે એ કનેક્શન ઉપર ગુજરાત સરકારને જે વીજળીની સબસિડી આપવી પડે છે એ પણ નહીં આપવી પડે પણ એનો સીધે સીધો લાભ શરૂઆતના તબક્કામાં આપણી ગુજરાત સરકારે અમે લેતા નથી અમે ખેડૂતોને એ સબસિડી શરૂઆતના તબક્કામાં 7.5 રૂપિયા પ્રતિ યુનિટ એમને વીજળી ખરીદવાનું જે સબસિડી આપવાના છીએ અને બીજા 7.5 રૂપિયા અલગથી જે આપવાના છીએ એની અંદર એ સબસિડીનો ભાગ પણ આવી જાય છે આખી યોજના
સાત વર્ષ પછી પૂર્ણ થાય એટલે ખેડૂતની બધી રકમ જેની એમણે લોન લીધી હશે લોન ગુજરાત સરકાર આપવાની છે, ભરપાઈ ખેડૂતો કરવાની છે અને એની બધી જવાબદારી એ ગુજરાત સરકારે લીધી છે. સબસિડી પણ ખેડૂતોને એના એકાઉન્ટમાં એટલી વધારાની વીજળી, દાખલા તરીકે 15 હોર્સ પાવરના કનેક્શનવાળા ખેડૂત છે અને સવાઈ કેપેસિટીનો પંપ આપણે આપવાના છે વીજળી સોલાર કેપેસિટી ઉત્પન્ન કરવા માટે, તો વધારાની વીજળી 100% એને ઉત્પન્ન થવાની છે. એ વીજળી ગુજરાત વિદ્યુત બોર્ડનું નિગમ ખરીદી લેવાનું છે અને એની કિંમત પણ એ ખેડૂતને આપણે ચૂકવી આપવાના છે. એટલે ગુજરાત સરકારને દર વર્ષે 5,000 કરોડ રૂપિયા જે ખેડૂતો માટેની સબસિડી અત્યારે ચૂકવવી પડે છે, એ વીજળીની ચૂકવણીમાં સબસિડીમાં આપણને આખી યોજના પૂર્ણ થાય એટલે તબક્કાવાર સરકાર ઉપરનું ખૂબ મોટું ભારણ ઘટશે. સસ્તી, પર્યાવરણને ફ્રેન્ડલી, ઇકો ફ્રેન્ડલી જે કહેવાય એવી વીજળી પ્રાપ્ત થશે અને અહીંયા જે પ્રમાણે પ્રેઝન્ટેશનમાં બતાવ્યું કે જે ખેડૂતોના અત્યારે કનેક્શન નથી, જે વેઇટિંગમાં છે, એ ખેડૂતો પણ આ યોજના હેઠળ જોડાવવાની માગણી કરશે તો એમના તત્કાલમાં એ કનેક્શન પણ ખેડૂતને મળી જશે. ખેડૂતને કનેક્શન પણ આ યોજનાના કારણે એ વહેલું પ્રાપ્ત થશે. ગુજરાતના ખેડૂતો માટે જે સબસિડી રાજ્ય સરકાર ભોગવે છે એ લાભાગાળે એમાંથી રાહત થશે અને એ રકમ જે બચશે એ ગુજરાતના વધુ વિકાસ માટે, અન્ય ખેડૂતલક્ષી પ્રોજેક્ટો માટે એ ગુજરાત સરકાર વાપરી શકશે. એટલે બધી જ રીતે ખેડૂતને અનુકૂળ છે, વિદ્યુત બોર્ડને અનુકૂળ છે, સરકારને અનુકૂળ છે, ભારત સરકારની એમાં આપણને સબસિડી મળે છે અને નાબાર્ડની સસ્તી ઓછા વ્યક્તિ લોન પણ મળે છે. આમ બધી બાબતનો ફાયદારૂપ યોજના એ જે આજે સરકારે મુખ્યમંત્રીશ્રીએ રજૂ કરી છે, લોન્ચિંગ કરી છે, એ માનું છું કે આખા ભારતની અંદર પ્રથમ ગુજરાત એવું રાજ્ય છે જેણે આ સોલાર યોજના ખેડૂતો માટે મંજૂર કરી હોય અને દરેક ખેડૂત એનો ઇન્ડિવિજ્યુઅલ પોતાનો પંપ ચલાવવો હોય ત્યારે ચલાવે અને પંપ ના ચલાવવો હોય તો એ વીજળી વિદ્યુત બોર્ડને 7 રૂપિયે પરત વેચાણ આપી શકે. એટલે ખેડૂતને ઉત્પાદનનો પણ લાભ મળે, વધારાની આવક પણ થાય. જે રીતે માન્ય વડાપ્રધાન શ્રીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું એ લક્ષ્યમાં રાખ્યું છે, એ લક્ષ્યને પણ આ યોજનાના કારણે ખેડૂતોની બીજી કામગીરીની આવકમાં વધારો થશે, એનો લાભ પણ આ યોજના દ્વારા થવાનો છે. એક મિનિટ, મારે પણ બે વાત પહેલાં કહી દઉં. જ્યોતિગ્રામ યોજના પછી આ બીજી મોટી યોજના આ સબ્જેક્ટમાં સરકાર, ગુજરાત સરકારે પહેલ કરી છે. જ્યોતિગ્રામ વખતે પણ આખા ભારતમાં પ્રથમ ગુજરાત રાજ્ય હતું અને ત્યારે લોકો એમ કહેતા હતા 24 કલાક લાઈટ ગામડામાં. કોંગ્રેસના લોકો પણ મજાક કરતા હતા કે ભાઈ મુંગેરીલાલ કે સપને હે. અંતે આપણે આપ્યું અને ગુજરાત પહેલું વહેલું રાજ્ય બન્યું કે 24 કલાક ગામડાઓમાં જ્યોતિગ્રામ યોજના આપણે સફળતાપૂર્વક પૂરી કરી. આ જ એવી યોજના બીજી છે કે ભારતમાં પહેલું ગુજરાત કરી રહી છે અને એ પણ જેને કહીએ કે એક તરફ વાતો કરનારા કહે છે ખેડૂતોને મફત વીજળી આપવી જોઈએ, અમે વાસ્તવિક સ્વરૂપમાં મફત વીજળી આપવાનો આ પ્રોજેક્ટનો આજે લોન્ચિંગ કરીએ છીએ. ખેડૂતોને મફત વીજળી થઈ ગઈ, મફત ખાલી નહીં, બીજા લોકો ખાલી મફતની વાત કરે છે, અમે કહીએ છીએ મફત નહીં, ખેડૂત વીજળી બનાવીને ખેડૂત વીજળી વેચે એટલે ખેડૂતને વીજળીમાંથી પૈસા પ્રાપ્ત થાય. ખાલી મફતનું લેવું નહીં, મફત પ્લસ એને વધારાના પૈસા નફો આમાંથી મળે, એની આવક બમણી થાય અને ખેડૂતને આર્થિક ટેકો મળે, એ માટેની આખી આ યોજના આપણી છે. ત્રીજી વાત કે ખેડૂતોને રાત્રે ઉજાગરા કરવા પડે છે, એ બંધ થઈ ગયા છે. 8 કલાકથી વધારે 10 કલાકની ડિમાન્ડ છે
અમે 10-12 કલાક આપીએ છીએ. એટલે ખેડૂતને લાભ 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 જ છે આમાં. અને 137 ફીડર એ આપણે સિલેક્ટ કરીને એક પાયલોટ પ્રોજેક્ટ આપણે લોન્ચ કરીએ છીએ. 2 જુલાઈ સોમવારથી આ બધા ફીડરો ઉપર કામ શરૂ થશે. ત્યાં સુધીમાં બધાને બાકીની સમજણ અને પ્રચાર પ્રસાર અને અંગેની મિટિંગો અને વ્યવસ્થાઓ બધી થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેન્ડરિંગ, બાકી બધું કામ પતી ગયું છે. એટલે હવે આપણે આગળ વધી રહ્યા છીએ. અને 137 પ્રોજેક્ટ ફીડરમાં લગભગ 12-15 હજાર ખેડૂત આવશે. કેટલા આવશે એ તો જ્યારે પ્રેક્ટિકલી જાશું ત્યારે ખબર પડશે. તો આ 12-15 હજાર ખેડૂતોનો એક શરૂઆત આપણે પાયલોટ પ્રોજેક્ટથી કરીએ છીએ અને પછી આપણે આમાં આગળ ઝડપથી વધવાના છીએ. ખેડૂતોની કેવી ડિમાન્ડ છે એના આધાર ઉપર ઝડપથી આપણે એમાં આગળ વધશું. અને આપણી કલ્પના એવી છે કે 3 વર્ષમાં જો સારી ડિમાન્ડ અને ખેડૂતો આગળ આવશે તો આપણે 3 વર્ષમાં લગભગ આ પૂરું કરી દેવું છે. મહત્વની વાત એ છે કે પાણી પણ બચશે અને વીજળી પણ બચશે. અત્યાર સુધી શું થતું હતું કે આખા કનેક્શનોમાં લોસિસ એ GEB ગણતું હતું, પ્લસ નાની મોટી ક્યાંક ને ક્યાંક ફરિયાદો પણ આવતી હતી કે સીધા કનેક્શન કોઈ કોઈ લઈ લેતું હતું એને કારણે બાકીનાને તકલીફ પડતી હતી. હવે ફીડર લોડને કારણે બેસી ગયો કે ટ્રાન્સફોર્મર બળી ગયું, આવું બધું હવે કાંઈ આમાં નહીં આવે. GEB અને ખેડૂતો, હવે ખેડૂત પોતે કંપની બને છે પોતાની, એટલે એ મુક્ત થાય છે અને પોતાનું પ્રોડક્શન પોતે ચાલુ કરે છે. એટલે પાણી એ બચાવશે, કારણ કે જેટલી વીજળી બચાવશે એટલી એને વધારે વીજળી વેચાશે. એટલે પાણી એ બચશે અને સાથે સાથે વીજળી એ બચાવશે ને આપણે આવશે. બીજું, લાંબે ગાળે ગુજરાત ક્લીન એનર્જીમાં, ગ્રીન એનર્જીમાં આગળ વધવા માંગે છે. અને આ પ્રોજેક્ટમાં પણ સોલાર દ્વારા આપણે કરીએ છીએ એટલે આપોઆપ થર્મલ પાવરમાંથી જે પાવર અત્યારે જાય છે એ એટલો ઓછો થશે. અને આ ગ્રીન એનર્જી પર્યાવરણની દ્રષ્ટિથી ખૂબ સારી વીજળી છે, એનું ઉત્પાદન વધશે, એનો ઉપયોગ થશે, ઓલી વીજળી ઓછી થશે, એટલે પર્યાવરણને પણ બહુ મોટો લાભ થવાનો છે. એટલે હું એમ માનું છું કે એક શ્રેષ્ઠ યોજના રાજ્ય સરકારે મૂકી છે અને આપણા બધાના માધ્યમથી આ યોજના વ્યવસ્થિત આખું આનું જો પુટઅપ થાય તમારા માધ્યમોમાંથી તો આનો ઝડપથી લોકો સ્વીકાર કરે અને આપણે ઝડપથી એના ઉપર આપણે આ બધા એક રિફોર્મ છે અને રિફોર્મમાં એક બહુ મોટું ક્રાંતિકારી આજનું પગલું છે આપણું અને એ દિશામાં દેશમાં ગુજરાત નંબર 1 બનશે અને આપણે એમાં આગળ વધી રહ્યા છીએ. હવે પ્રશ્ન પૂછે રાત્રે એટલા માટે કરતા હતા કે રાત્રે અમે લાઈટ આપતા હતા એટલે રાત્રે જવું પડતું હતું. ખેડૂતની તો માંગણી જ છે કે ભાઈ સાહેબ આ રાતના ઉજાગરા અમને બંધ કરાવો. કારણ કે આપણે શું હોય છે કે પાવર જેટલો ડોમેસ્ટિક, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચરલ પાવરનો ફીડરમાં જેટલો લોડ હોય એના આધારે ખેતીવાડીમાં એના કલાકો આપણે નક્કી કરીને આપતા હતા. તો કોકનો વારો રાત્રે આવતો હતો, કોકનો વારો દિવસે આવતો હતો. એટલે રાત્રે જરૂર જ નથી, ખેડૂતોને પણ જરૂર નથી રાત્રે, એ દિવસે જ કામ કરવા માગે છે. એટલે ખેડૂતોને લાગણીને ધ્યાનમાં રાખીને જ આ યોજના બનાવી છે. ના ના, એ બાદ કર્યા, એ બાદ કર્યા પછી હપ્તા અને વ્યાજ બાદ કર્યા પછી જે નેટ ઇન્કમ આવે છે એ બતાડીએ. એ પ્રોફિટ દેખાય છે, એ 4.5-6%. સોલર પેનલ જે આપ નાખવાના છો
આપે વાત કરી કે હાઈટ ઉપર જે પેનલ આપવાની જી